અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે, તો વિધિ બાદ 23 જાન્યુઆરીથી ઓટોમેટિક મશીનથી ભક્તોને પ્રસાદ આપવામાં આવશે. સાથે જ રામલલ્લાની મૂર્તિની પસંદગી પણ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે શ્યામલ રામલલ્લાની પ્રતિમાને અભિષેક કરવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે રામલલ્લાના 5 વર્ષ જૂનો વિષ્ણુના અવતાર હોવાનું જણાવ્યું હતું. આ પ્રતિમા ભક્તિ કપાળ સુધી 51 ઇંચ ઊંચી છે, તેનું વજન 1.5 ટન છે. તો બીજી તરફ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી ડૉક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે બાબરી મસ્જિદના સમર્થક ઇકબાલ અંસારીને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગત રોજ શુક્રવારે RSSના પ્રાંતીય સંપર્ક વિભાગના વડા ગંગાસિંહ તેમના ઘરે ગયા હતા અને તેમને આમંત્રણ આપ્યું હતું, ત્યારે આમંત્રણ મળ્યા બાદ ઇકબાલ અંસારીએ આ પોતાના માટે ગર્વની વાત છે હોવાનું જણાવ્યું હતું. વધુમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટીએ ગુજરાત રાજ્યની અમદાવાદ શહેરની કંપની રામ વિલાસ એન્ડ સન્સ પ્રસાદ વિતરણનું કામ કરશે હોવાનું જણાવ્યું હતું. તો કંપનીને 5 લાખ પેકેટ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રસાદના 5000 પેકેટ એક સમયે મશીનમાં લોડ કરી શકાય છે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.